જુઓ બાપ, ઘરના વાતાવરણને અને ઘરની પરિસ્થિતિને જોતા અમે બંને ભાઈઓએ એક નિર્ણય લીધો છે. શું છે નિર્ણય? એ જ કે અમારા બંને ભાઈઓમાંથી કોઈ એક ભાઈ જુદો રહેવા જતો રહેશે. શું? અરે આવા તો કંઈ નિર્ણય લેવાતા હશે. શું એવી તકલીફ છે કે તમારામાંથી એકને જુદું થવું છે? કોને થવું છે? બા, અમારે થવું છે. બોલો ને કંઈક. બા, તમે કહો કે કંઈ તકલીફ નથી. નાની નાની વાતે ઝઘડા, નાની નાની વાતે સમજવાની કોઈ વાત નહીં. અને કોઈને કહીએ તો આનો વાક છે, એને કહીએ તો આનો વાક છે. આવી રીતે રોજમો રોજ મગજમારી કરીને અમારા મગજ ખાલી થઈ ગયા છે. હા તો ચોખ્ખું કહી દો ને કે નોખા થવા માટેના બાના છે બધા, બાકી અમે બેઠા છીએ ને, અમે કેમ કઈ નથી બોલતા? તો તમારે ક્યાં ભેગા રહેવું છે? આ નિર્ણય છે ને બંને ભાઈઓ ભેગા મળીને લીધો છે. મને એ કહ્યો કે દુનિયામાં કયું ઘર એવું છે જ્યાં નાના મોટા ઝઘડા ન થતા હોય? ઝઘડા થાય એટલે નોખા થઈ જવાનું એમ. હા તો શું કરવાનું? એકબીજાના માથા ફોડવાના. બા, નાના મોટા ઝઘડા અને નાની નાની વાતે ઝઘડા એ વાત આખી અલગ છે. હા તો ઝઘડામાં જ રહીએ છીએ એવું કહો ને ચોખે ચોખું. કઈ પણ કામ ચિંધીએ એટલે ઝઘડો ઉભો થાય. કે મને ચિંધ્યું શું કામ? પેલીને ચિંધવાનું, પેલીને કહીએ તો કે મને શું કામ ચિંધ્યું? હવે તમે વિચાર કરો ને બા, આખો દિવસ અમે કંટાળી ન જઈએ. બસ, પણ બસ આ ઝઘડાની વાતોમાં નોખા થવાનો જ નિર્ણય કેમ આવે? કેમ એવું ન આવે કે બધાય સમજી જાય અને બોલવાનું બંધ કરી દે તો ઝઘડાય બંધ થઈ જાય? કોણ સમજે છે આમાંથી? એક હાથે તાળી ના વાગે, વાક બંને સાઈડથી હોય. અમારો વાક હશે ને તો તમારા લોકોનો પણ વાક છે. તો દામિની વહુ, તમે એક કામ કરો, આજથી બોલવાનું બંધ કરી દો અને મીરા પણ નહીં બોલે. બોલો, તમે તૈયાર થાવ છો પહેલા? હું તો એમ પણ કઈ નથી બોલતી, તમારી વાઈફ જ આવે છે. પણ તમે તૈયાર થાવ છો કે નહીં કહો ને. હું ચૂપ જ છું, હું કઈ નથી બોલતી. જુઓ ને, આટલું બોલ્યા પછી પણ તમે તો ચૂપ જ છો. એટલે ઈ તને જવાબ આપે છે, એમાં શું છે? શું જવાબ આપે છે? અને કેને પણ? હા પણ એ કઈ નહીં બોલે ને, એની જવાબદારી હું લઉં છું ને. એ નહીં બોલે કઈ. જેમ કે આને પૂછ્યું ને, મેને પૂછી લે કે ઈ નહીં બોલે ને. મીરા, તું મારી વાત સાથે સહમત છે ને? હા, પહેલ હું ક્યારેય નહીં કરું, પણ જો મને કોઈએ કઈ કીધું ને તો હું સાંભળીશ નહીં, મોઢું તોડી નાખીશ. હું પણ કઈ વાકમાં નથી આવતી, પણ જો મને વાકમાં લેવાની કોશિશ કરીને તો હું ચૂપ નહીં રહું. સાંભળી લીધું બા? જવાબમાં હા અથવા ના હોય છે, અને હા સાથે પણ કઈક સવાલ છે અને ના સાથે પણ સવાલ છે. હા હોય, એ તો બધું બે રખ્યું છે, એમાં અમે કોઈના વખાણ કરવા જેવા નથી. પણ એના કરતાં એક બોલતું હોય અને બીજું જો મોઢામાં પાણી ભરી દે ને કાં ચૂપ થઈ જાય ને તો કાંઈ વાત આગળ ન વધે. બા, રોજ એક ને એક વાતને ચોળીને ચીકણી શું કરવાની? એના કરતાં તો ફેસલો જ કરી નાખીએ ને. જુઓ બા, આમ કરવાથી ઘરમાં શાંતિ આવતી હોય તો તમને લોકોને વાંધો શું છે? એના નોખા તો કોઈ એ થવાનું જ નથી. બસ એના કરતાં સુધરવાની કોશિશ કરો. અને તમે બે ભાઈઓ પોતપોતાની બાયડીઓને સમજાવો ને કે તારે નહીં બોલવાનું એમ. નાનકા, હું કહેતો હતો ને જ્યારે આ વાત આપણે ઘરમાં કરીશું એટલે બા નહીં માને, અને એટલા માટે જ મેં મામાને કહ્યું હતું કે આવજો તમે ઘરે. તમે લોકો એમ કહો છો કે એક નિર્ણય લઈ લ્યો અને આ ઝઘડામાંથી એક જણ જુદું થાય એટલે બધું એમ થઈ ગયું એમ. પણ મારા બે દીકરાઓ, મારી બે આંખો છે, હું કોને ફોડું આમાં? અને ફોડું તો એ નુકસાન મને જ થાય. કોઈ એ જુદા થવાની વાત ન કરવાની, વાત ખતમ. બા, તમારી આ બે આંખો છે ને, જેદી તેદી કા તો બંધ થઈ જશે અને કા ફૂટી જશે. મોતિયો તો આવી જ ગયો છે આંખોમાં, કઈ દેખાતું તો નથી હવે. અમને નથી સમજાતું કે અમે આ ઘરમાં શું કામ રહીએ છીએ. એલા, બે આંખો એટલે હું મારી આંખની વાત ન કરતી, અમારા બે દીકરાઓ મારી આંખો છે. અમે તમારા બે દીકરાની જ વાત કરી રહ્યા છીએ કે એનું મગજ તો ચાલવું જોઈએ ને, કે શું કરી રહ્યા છે આ ઘરમાં? મોતિયો આવી ગયો છે. બોલવાની કઈ ભાન છે તને કે તું શું બોલે છે અને કોને બોલે છે? હું તમને નથી કહેતો બા, હું અમારા નસીબને કહી રહ્યો છું. બાઓ છે બા, શું કામ ને મગજ મારી કરો છો ખોટી? નોખા કરી દો ને, અમને શાંતિ થાય. આવી રીતે રોજ છે ને ઝઘડા કરીને અમારાથી નથી જીવાતું. ના, અને તમને નોખા કરીને મારાથી નથી જીવાતું. બસ, નોખા નથી થવું તો નથી થવું. છે ફેસલો હોય ને એ સંભળાવી દેજો મને. ભાભીએ કીધું ને, જે નક્કી કરો ને કહી દેજો, નહીં તો હજુ બાંધવાનું થશે. બસ, બેવ જણીને અહીંયાથી જવાનો મોકો મળી ગયો. હું છે ને તમે બે ભાઈ મામાને ફોન કરીને આવું છું એટલે પતે. મીરા, દામિની, મીરા, બોલો. મારી આમે જોઈને વાત કરાય. બા,
મારે સાંભળવું તો કાને થી છે ને, સામું જોઉં કે ના જો શું ફરક પડે? પણ તમારા બેના ઝઘડામાં મેં હું ગુનો કર્યો, મારી સાથે શું દુશ્મની છે તમને? તમારો જ વાક છે ને, સીધી રીતે કીધું હતું કે અમને નોખા કરી દો, પણ નહીં, તમારે અમને નોખા જ નથી કરવા, તમારી રીતે અમારે ઝઘડા થાય છે રોજે. તને એટલું ખબર છે કે નોખા થવાથી તમારી તકલીફો કેટલી વધી જશે? કઈ વાંધો નહીં, તકલીફો વધી જશે ને તો વધી જાય, અહીંયા રહીને જે સહન કરવું ને એના કરતાં એ તકલીફો સારી છે. હા બા, બે પૈસા ઓછા કમાશું ને તો ચાલશે, પણ શાંતિથી તો રહી શકશું? તમે બંને જણી મને એ કહો, આ તમે બંને જણા અત્યારે અમારાથી નોખા થવાની વાત કરો છો, તમારા ઘરે તમારી ભાભીઓ નોખી થશે તો તમારા મા બાપને કેટલું દુઃખ થશે? બા, અમારા ભાભીની વાત મૂકો ને, પહેલાં તમારી વાત કરો, તમે શું કર્યું? તમે રહ્યા તમારા દેર અને જેઠ સાથે? નહીં ને. પણ એમાં એ લોકોનો વાંક હતો, એને નહોતું રહેવું અમારી આરે. બધાને એવું જ હોય છે, બધાને પોતે સાચા લાગે ને સામેવાળા ખોટા. સાચી વાત છે, આપણી ભૂલ છે ને પીઠ જેવી હોય છે, ક્યારે પોતાની દેખાતી જ નથી. સાચી વાત છે, સેમ ટુ યુ, બેક ટુ યુ, નો રિટર્ન. ચાલો સરસ, ઇંગ્લિશ તો તમને બેને જ આવડે છે, બીજા બધા આપણ છે. ના ના, અમને તો ઘણી ભાષાઓ આવડે છે, પણ સંભળાવા એવી નથી ને. હા, તો સંભળાવતી હમણાં. અને બીજી ભાષા બોલીને કરવાનું પણ શું બા, સામેવાળાને ખબર પણ પડવી જોઈએ ને. અપણ અપણ કોને કહે છે તું? તું બહુ ભણેલી છે ને એ દેખાય છે. તમને કહું છું અપણ, હવે તેમને કહું છું અપણ. તમને બંને ને અહીંયા મેં ઝઘડા કરવા નથી બોલાવ્યા, સમજાવવા બોલાવ્યા. સમજાવો ને, સમજાવો આ ભાભીને, સમજાવો. આને મારે નથી સમજવાનું, સમજવાની જરૂર તમારે છે. બુદ્ધિ વગરની, બહુ બુદ્ધિ ભરેલી છે તમારામાં, તો જતા રહો ને આ ઘરમાંથી. તારે મને સલાહ દેવાની કોઈ જરૂર નથી કે મારે જવાનું છે કે રહેવાનું છે. તમને ના ખબર પડતી હોય ને કે શું કરું, તો ત્યારે સલાહ આપવી પડે. સલાહ નહીં, સહકાર આપો. નોખા થાઓ ને પીછો છોડો. સહકાર આપું, એક બસ સહકાર જોઈએ છે ને. એક કામ કરો, ચાલો મારી સાથે તમારા બેગ પેક કરી દઉં ને, જતા રહો આ ઘરમાંથી. જતા હોય તો સ્ટેશને મૂકી જાઓ. એ બસ કરો. હું એમ કહું છું કે તમારા બેવના મોઢા દુખતા નથી, થાકતા નથી તમે લોકો આટલું આટલું બોલીને? અને રાતે છે ને આ 7 કલાક કેમ સુઓ છો ને, એ હવે મને નવાઈ લાગે. ના ના, મોઢું શું દુખે? મને તો 7 કલાકમાં ટાઈમ મળે ને તો પણ ઝઘડો કરી જ લઉં, એટલે કામ પતે. સાચી વાત છે, જો સામેથી કબૂલ કરે છે કે હું ઝઘડો કરું છું. કરું છું, એક વાર એને 7 વાર બોલ, શું કરી લઈશ? હું શું કરી લેવાની, મારા હાથમાં કાંઈ નથી ને, ચૂપચાપ સાંભળ્યા કરીશ. સાંભળ્યા કરીશ તું? આ તું બોલે છે ને એટલું તો કોઈ નહીં બોલતું હોય. આ તમે બેવ જણાએ તમારા વરોને વચન આપેલું કે અમે લોકો ચૂપ રહેશું, ચૂપ રહેશું. એક કે હું બસ, એક કે હું પહેલ નહીં કરું અને બીજો કે સામેથી નહીં આવે તો હું નહીં બોલું, પણ બંને રાખ્યો છું, આમાં કોઈના વખાણ કરવા જેવા નથી. બા, તમે જે વાત કરવા માટે બોલાવે એ વાત કરો ને, ખાલી ખોટું અમારું તો છે ને આ બાધાનું ચાલુ જશે. બસ, ભાભીને ચૂપ રહેવાની ખબર તો પડતી નથી. એ મેં આટલા માટે જ બોલાવેલા કે હવે ઝઘડા બંધ કરો ને, સંપીને રહ્યો બેવ જણ્યું. હું તો એમ કહું છું, આ તો ઠીક છે, તમે બે અલગ અલગ છો, બેવ સગી બેનો અહીંયા મારા ઘરમાં આવ્યો તોય તમે આવું ઉંદર બિલાડા જેવું જ લડત ને બેન. અને એ પણ આ નો વે પતી ગયું, જાઓ હવે. હું પેલા તમે મને શાંતિથી એમ કહો કે હવે પછી નહીં ઝઘડો, મારા માટે થઈને, મારા માટે થઈને. બા પ્લીઝ યાર, શાંતિથી કહું છું, હવે મને આ વાતમાં કોઈ ઘસીટતા નહીં. જોયું બા, પોતાના વાક આવે ને એટલે સીધા ચાલતા ચાલતા જતા. પણ એની તો ટેવ જ છે, વાત વાતમાં બધા બેઠા હોય ને તો એ તો હલવા જ માંડે, ખબર ને એને સાંભળવાનું શું તકલીફ થાય છે. સાચી વાત છે બા, મેં છે ને ચા મૂકી છો, જરાક ચા ગરમ કરીને પીતી આવું.